સુડાનવાર્યું ચલો બાળકો આપણે આજે અંગ્રેજીની સ્વાપોથીમાં પ્રવૃત્તિ શીખવાની છે આપણે ઓલરેડી વન ટુ ફિફ્ટીન કે આગળના નંબર્સ પણ શીખી ગયા અને ત્યાર પહેલાં એ ટુ ઝેડ આલ્ફાબેટ પણ શીખી ગયા હવે આપણે પ્રવૃત્તિના પ્રશ્નો શીખવાના છે આજે તો જોઈએ પ્રવૃત્તિની અંદર પહેલો પ્રશ્ન છે ચિત્ર ઓળખી આલ્ફાબેટ લખો અહીં આપણે ચિત્ર આપેલા છે આપણે ઓળખતું જવાનું અને નીચે કયો આલ્ફાબેટ છે શેનું ચિત્ર છે એ આલ્ફાબેટ આપણે લખતું જવાનું છે તો તમને બાળકો ખબર જ છે કે કયો આલ્ફાબેટ છે કે કયું ચિત્રનો આલ્ફાબેટ કયો થાય તો હવે આપણે જોઈએ તો પેલું છે વેલ ડબલ્યુ ફોર વેલ વેલ એટલે કૂવો એ કમ્પ્લીટ થયો પછી કયું ચિત્ર છે બોલો જોઈએ બાળકો આવડે છે હમ ક્રિસમસ એક્સ ફોર ક્રિસમસ તો કરો એક્સ ફોર ત્યાર પછી બાજુનું ચિત્ર શેનું છે જુઓ બાળકો તો કે ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ તો લખો આલ્ફાબેટ ઓ ફોર ઓરેન્જ ત્યાર પછી છે ક્વિલ ક્યુ ફોર ક્વિલ ક્વિલ એટલે પીછું તો લખો ક્યુ ફોર ક્વીલ ત્યાર પછી છે ઝૂ જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા ઝેડ ફોર ઝૂ તો લખો બાળકો ઝેડ ફોર ઝૂ પછી બાજુનું ચિત્ર શેનું છે જોવું જોઈએ ગોટ તો ગોટ એટલે બકરી જી ફોર ગોટ ત્યાર પછી છે ટ્રી એટલે કે ઝાડ લખો ટી ફોર ટ્રી એના પછી શેનું ચિત્ર છે તો કે તાળાનું ચિત્ર એટલે કે લોક તો બોલો એલ ફોર લોક અને લખો એલ ફોર લોક એના પછી છે સ્ટાર સ્ટાર એના પછી છે પેનનું ચિત્ર આપેલું છે તો આપણે શું લખવાનું પી ફોર પેન ત્યાર પછીનું ચિત્ર છે પતંગ તો શું થાય પતંગ કાઇટ કે ફોર કાઇટ

વેન ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે ઘડો તો પોટ થાયંગો એમ ફોર મેંગો એના પછી છે અમરેલા એટલે કે છત્રીનું ચિત્ર તો લખો યુ ફોર ત્યાર પછી છેલું છે ઝીબ્રા

એના પછી છે વી ફોર વેન તો આમાં વી આલ્ફાબેટ કયો છે ઉપર તો એ આલ્ફાબેટ સાથે જોડી દેવાનો વી ફોર વેન ત્યાર પછી છે ટ્રી તો આપણે ટ્રી સાથે જોડવાનું ટી ફોર ટ્રી એના પછી છે બાળકો આપેલા છે તેના આપણે સેને કઈ આલ્ફાબેટ સાથે જોડવાના બાળકોએ શું પહેરેલું છે યુનિફોર્મ તો યુ ફોર યુનિફોર્મ અને બેટનું ચિત્ર આપેલું છે તો બી ફોર બેટ હવે બાજુની સાઈડ જોઈએ તો શું આપેલું છે પેલા હેન તો હેન એટલે મરઘી તો આપણે અહીંયા એચમાં જોડવાનું ત્યાર પછી છે કૂતરાનું ચિત્ર એટલે કે ડી ફોર ડોગ તો આપણે ડી આલ્ફાબેટ સાથે જોડવાનું ત્યાર પછી છે જે ફોર જોકર તો જે આલ્ફાબેટ સાથે જોડવાનું એના પછીનું ચિત્ર છે શેનું છે નેટ તો એન્ફોરનેટ તો એન અલ્ફાબેટ સાથે જોડી દેવાનું ત્યાર પછી છે એલિફન્ટ એટલે હાથી તો એ આલ્ફાબેટ સાથે અને લાસ્ટ વન ચિત્ર છે મૂન એટલે કે ચંદ્ર તો એમ આલ્ફાબેટ સાથે જોડી દેવાનું તો આ પ્રવૃત્તિની અંદર આપણે ચિત્ર ઓળખ્યા અને આલ્ફાબેટ કયો હવે તે લખ્યું અને બાજુની પ્રવૃત્તિની અંદર ચિત્ર ઓળખી અને તેના સાચા આલ્ફાબેટ સાથે જોડી દીધા તો તમારે પણ તમારી અંગ્રેજીની સ્વાપોથીમાં બંને પ્રવૃત્તિ મેળે કરવાની છે ઓકે બાળકો ઓકે તો સરસ મજાનું લેસન કરી લેશો ને તો આ બંને પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની છે